અને આજે આપણે દાદાના સાનિધ્યમાં જે મોજ આવી આનંદ કરવા ભેગા થયા છીએ. ભજન અને ડાયરાની દુનિયામાં એવડું મોટું નામ એવા શ્રી કીર્તિદાનભાઈ ગઢવી જેની પાસે લોકગીત સાંભળીએ, એક ને એક ભજન આપણે દાદા 100 વખત સાંભળીએ તો 100 વખત જેમાં નવીનતા આવે એવા કીર્તિદાનભાઈ એ કમલેશની વાત કરે છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં આપણે બધાએ જોયું હશે. અને એવો જ એક બીજો કમલેશ અમારે અહીં છે દાદાના સાનિધ્યમાં, એક કીર્તિભાઈના સાનિધ્યમાં છે, અમારે એક દાદાના સાનિધ્યમાં છે. તો દાદાને ખૂબ ભાવ છે કે આપણે એવા લોકગીતની મોજ કરીએ છીએ. એવું છે, પણ દાદા કહી દીધું એટલે એનું નામ આથી થઈ ગયું. દાદા એને લઈ આવે ને પંડમાં, આવવું પડે ને. હા તો આ તો બધું સમજે છે. પણ ઓહો વાહ વાહ જોરદાર તાલુથી જયભાઈને વધાવો. પણ અમારા કમલેશભાઈ કમો કયો, કમલેશ કયો કે જયભાઈ કયો, પણ દાદા આજે એનું નામ કમલેશ કમો પાડી દીધો છે. ઓલો કમો હજી લંડન નથી ગયો, પણ દાદા એને લંડન હજી કાલની તારીખમાં લંડનથી હજી આવ્યા છે. એટલે જોરદાર તાલુથી અમારા જયભાઈને વધાવો. પણ આજે તો કમલાનું સ્વરૂપ દેખાવ, કમાનું સ્વરૂપ દેખાડવાનું છે. ત્યારે એ હો રસિયો રૂપાળો નંદ રે ગયો રે જિંદગી સુજિંદગી રહી દ્વારકાધીશના સ્વરૂપે ગણાનુવાદ કરવા છે આપણે.
દાદાના મુખેથી ખૂબ પ્રચલિત થયું આ ધૂન કયો લોકગીત કહે એવું.